નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હેલ્થ એકેડેમીમાં ફરી એકવાર નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખ ત્રીસ જૂનના રોજ વય નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં નામદાર કોર્ટના ચુકાદા પરત્વે કાર્યવાહી કરવા બાબત તો નાણાં વિભાગ દ્વારા તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ આ લેટર કરવામાં આવે છે જેમાં સર્વે સચિવશ્રી અગ અગ્ર સચિવ શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી સચિવાલયના સર્વ વિભાગો ન્યાય લેટર કરે છે તો આમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થયેલ અલગ અલગ કર્મચારીઓ દ્વારા ઇજાફો મેળવવા માટે નામદાર હાઈકોર્ટમાં પિટિશનો ફાઇલ કરવામાં આવે છે જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા અરજદારની તરફેણમાં હુકમ કરવામાં આવે છે આવો ચુકાદો અમલ માટે અરજદારો ચુકાદાના અમલ માટે અરજદારો દ્વારા કન્ટેમ્પ પિટિશન ફાઇલ કરવામાં આવે છે આ નીતિ વિષયક બાબત સરકારની વિચારણા હેઠળ છે નામદાર હાઈકોર્ટના ચુકાદોના નિયત સમયમર્યાદામાં અમલ થાય બિનજરૂરી વિરંબ ન થાય તે બાબતે ધ્યાને લઈ નીચે દર્શાવ્યા મુજબની કાર્યવાહી હાથ ધરવા વિભાગના વડા સચિવશ્રી અગ્ર સચિવશ્રી અધિક મુખ્ય સચિવશ્રીને ખાસ કિસ્સામાં માત્ર ઉક્ત બાબતે સંબંધિત કોર્ટના કિસ્સામાં સત્તાઓ આપવામાં આવે છે ત્રીસ જૂનના રોજ વયનિવૃત્તતા કર્મચારી દ્વારા એક જુલાઈનો ઇજાફો મેળવવા માટે કરવામાં આવેલ પિટિશનના કિસ્સામાં નામદોર હાઈકોર્ટના ચુકાદા સામે નિયત સમયમાં ક્રમિક અપીલ દાખલ દાખલ કરવાની કાર્યવાહી સંબંધિત વિભાગે કાયદા વિભાગના પરામર્શમાં કરવાની રહેશે જેથી નામદાર કોર્ટની અવમાનના અંગેના પ્રશ્નો ટાળી શકાય આ જે પ્રથમ બાબત છે એમાં અપીલ દાખલ કરવાની વાત કરવામાં આવી છે ત્યારબાદ છે ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થતા કર્મચારી દ્વારા એક જુલાઈનો ઇજાફો મેળવવા માટે કરવામાં આવેલ પિટિશન કિસ્સામાં નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમલ સમય મર્યાદામાં ન થવાના કિસ્સામાં દાખલ થયેલ એમસીએ ફોર કન્ટેમના અરજદાર પૂરતું અરજદારની તમામ સેવાકીય વિગતોની ચકાસણી કરી સંબંધિત ચુકાદા સામે અપીલ કરવાની દાખલ કરવાની શરતે જ તેમને તેમજ અપીલના આખરી ચુકાદાને આધીન નામદાર હાઈકોર્ટના ચુકાદાનો સ્વીકાર કરવા અંગેની સત્તાઓ સંબંધિત વિભાગના વહીવટી વડા સચિવશ્રી અગ્ર સચિવશ્રી અને અધિક મુખ્ય સચિવશ્રીને સોંપવામાં આવે છે તો આ લેટર મુજબ હજી સુધી ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓને એકસાથનો ઇજાફો આપવો કે ના આપવો તે બાબતનું હજી સ્પષ્ટીકરણ થતું નથી ભવિષ્યમાં આ બાબતે સરકાર દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવે તે બાબતેની જાણ અચૂકથી આપણે વિડીયો દ્વારા કરીશું વિડીયો પસંદ આવે હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ આવ યુટ્યુબ ચેનલ હેત એકેડમી થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો